वेलकम टू न्यू ब्लॉग। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय योगेश्वर। तो आज आप वागी गया छे 9:30 અને થોડું લેટ થઈ ગયું છે એટલે અહીંયા જો બધા બીજી લોકો છે કે બધા ફોન જોઈને બધા જમે જો અહીંયા મમ્મી ફોન લઈને બેઠા। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। અત્યારમાં બધા ફોન લઈને બેઠા છે અને બધા નકરા વ્લોગ જોયા કરે છે। અને અમારા સુરેખાબેન આજે તો વહેલા આવી ગયા છે અને હવે ચિંદનભાઈ બી આજે તમને પ્રશ્ન અત્યારમાં પૂછવાના છો કે ઇંગ્લિશમાં ઈ પછી શું આવે તો આજનો જવાબ તમે કોમેન્ટ કરો અને નીચે મને જણાવો, આવતા વિડીયોમાં તમારું નામ લેવામાં આવશે। તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 12:15 અને બપોરનું રસોઈ મેં સ્ટાર્ટ કરી દીધી છે। આખા રીંગણની સબ્જી ને બાજરીના રોટલા, અહીંયા અમારા રીંગણ તળાઈ રહ્યા છે, અહીંયા બધી તૈયારી થઈ રહી છે। આજે મમ્મીની તબિયત થોડી ખરાબ છે એટલે પડદો બંધ કરીને બેસી ગયા છે સોફે। હમણાં બહુ બહાર જવાય સુજાગરા થઈ છે એટલે ને ગળું ખરાબ છે। ચિંતનભાઈનો વા મમ્મીને આવ્યો, ચિંતનભાઈ થોડુંક ઠીક થવા મળ્યું અને મમ્મીને થોડુંક ચાલુ થવા મળ્યું એવું છે। ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 12:30 એ તાંસને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે। તો હવે આજે તો હું જશે તાંસને સ્કૂલે લેવા માટે। તો ફાઇનલી એ તાંસભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને આજે હું એમને લેવા માટે ગઈ હતી। બહુ એટલે બહુ જ તાપ હતો, ઉનાળો ફૂલ ઉનાળો ને તાપ બી એટલો હતો। પિચકારી માંથી શું કરી પછી તું પાણી નીકળે? અરે વાહ, અને કોઈના ઉપર પાણી નાખતો નહી હો ભાઈ? કેટલો ખુશ થઈ ગયો ભાઈ! અરે વાહ, મળી ગઈ! અરે વાહ, બીજી કોને પિચકારી લીધી તા દોસ્તાર માંથી? ઓમે લીધી? કેટલી મોટી છે એની પાસે? જાડી છે ઈ, એમાં પાણી ભરાઈ? આવડશે રમતા? મમ્મી ને બતાય, મમ્મી ને બતાય, લે પેટી આડી હતી, તને ખબર હતી ત્યાં છે? બાજુ ભાભી રોટલા ઘડે છે, અરે વાહકારી લઈને રેડી થઈ ગયો છે, પિચકારી જો સાચી વાત છે, સાચી વાત છે, પિચકારી સાફ કરે છે એની ઓળી આવી ગયા આજથી, એની ઓળી આવી ને આપડી ઓળી ચાલુ થઈ। હા જો, અરે શરૂ કરી દીધું પહેલી પિચકારી મારી, પણ કેટલો ખુશ છે આજ મોટી ગાડી ધોશો કાકા ને ગાડી ધોવાની હતી, ચપ્પલ પહેરતો જા। જો મસ્ત મલાઈ વાળું દહી છે,
તો આજે છે સાબુદાણાની ખીચડી, રોટલો, પછી શાક છે રીંગણાનું, રીંગણાનું શાક, દહીં, ગોળ, જો કેરીની કટકી છે અથાણામાં. આ સાંજ છે રમેશાબેન ઘરે જમવાનું. હરે કૃષ્ણ વિલેજ હોટલમાં એને રાખ્યું છે તો ત્યાં જવાનું છે. અને કાલે હું બુધવાર છે ને, કાલે નીતાબેનની ઘરે છે વાસોદરા, અને ગુરુવારે કાકાની ઘરે છે, આપણા કાકાની ઘરે, અને શુક્રવારે છે કાંતિ કાકાની ઘરે. પછી તોડ્યું કોને? ગાંઠ માધ્યમ તો પછી કોને તોડ્યું? આ થોડી વાર માટે રેસ્ટ કરીશું અને રેસ્ટ કરીને જાશું અમે દોઢિયા સપના. ફ્રેન્ડ્સ, તો દોઢિયા માંથી આવી ગયા છે સપના ની ઘરે. સપના ને લેવા માટે મળવાનું થઈ ગયું છે પૂરું. કેટલી તૈયાર થાય સસરાને ઘરે જવું છે, જો કુર્તી પહેરી જો બેગ લીધો, જેમ ગામતરું કરવા જતી હોય ને એમ રેડી થઈ ગઈ છે. ગામડે જઈએ એટલા બધું જોઈએ એટલે બેન લઈને આવ્યા હતા ને ઉપાસા લઈને અમારા ઘરે આવે છે. ફ્રેન્ડ્સ, અમે અમારા ક્લાસનું બધું પતાવીને સપનાને તેડીને હું આવી ગઈ છું ઘરે. અને મમ્મીને માથું દુખે ચડ્યું છે તો મમ્મી બનાવે છે ચા. અને અમારે જવાનું છે બહાર જમવા. મારા અંકલને એ લોકો રોટલો આપે છે તો ત્યાં જમવા જવાનું છે હરે કૃષ્ણ વિલેજ હોટલમાં. મમ્મી રેડી થઈ ગયા છે, મારે રેડી થવાનું બાકી છે ને સપના ગઈ છે ઉપર લઈ જવા માટે. અને ચિંતનભાઈ બી ઘરે આવ્યા છે તો જઈએ ઉપર અને જોઈએ કે થઈ સપના રેડી થઈ ગઈ છે કે નથી થઈ. લો ચિંતનભાઈ તો આમાં આવી ગયા. ટાર્ગેટ પૂરો કરવા માટે મને બતાવવા આવતા હતા જો હું આવ્યો એમ. મારે જો આ કોમ્પ્યુટરમાં પેસ્ટ કરવાનું હતું ખાલી, અહીંયાથી તે પેસ્ટ કરી દીધું એટલું જ કામ હતું. આ બધો અમારો ડેટા છે, ખજાનો છે, આમાં બધા વિડીયો હોય. આજની સાચી કોમેન્ટો આપવા વાળા ને આપણે નામી લઈ જ લેવી જે કોયડામાં સાચા જવાબ આપે. ફ્રેન્ડ્સ, તો અમારા માસીભાઈ એવા છે કે એમને છે ને કોમેન્ટ કરતા નતા આવડતી તો એ અમને છે ને અમારા વિડીયો જોઈને તરત ફોન કરીને જવાબ આપે. ભાનુબેન રીબડિયા તો અમારા મારા માસીજી થાય છે તો એમણે સાચો જવાબ એવો આપ્યો છે કે પાણીપુરી. તો એકદમ રાઈટ જવાબ છે. થેન્ક યુ સો મચ. અને એવા જ આગળ કે બીજા જવાબ આપનારના નામ બી આપણે બોલશું આપણે અહીંયાથી. પછી સાચો જવાબ આપ્યો છે જનક ખોખર છે. પછી છે પરાગ ચોવટિયા. પાણીપુરી કહે છે યશ સુહાગ્યાનું કહેવાનું છે છોકરી વધુ પાણીપુરી ખાય છે. રાજ ઉકાણી પણ બોલે છે. રાજ રૈયાણી પણ એમ કહે છે પાણીપુરી છોકરી બહુ ખાય છે. વીએમ રાવલ છે. વિજયભાઈ એમ રાવલ રિટાયર્ડ શિક્ષક છે, તેનું પણ કહેવાનું એમ છે કે પાણીપુરી બહુ ખાય છે બધા. પછી એમ કે ડિજિટલ કરીને છે, એનું કહેવાનું પણ એમ છે કે સ્ત્રી પાણીપુરી વધુ ખાય છે. ઓકે. અને વિજયભાઈ રાવલે એક આપણને સામો સવાલ પૂછ્યો છે, એવી કઈ વસ્તુ છે કે લેડીઝ વર્ષમાં એક જ વાર ખરીદે છે? તો એનો જવાબ અમને નથી આવડતો, તમને કોકને આવડતો હોય તો કોમેન્ટ કરજો આ વિડીયોમાં. એમનો તો જવાબ રિટાયર્ડ શિક્ષક છે, એમે ઘણી બધી કોમેન્ટ કરી છે એ બદલ થેન્ક યુ સો મચ. ઓર બીજા બી સવાલ તમે બી કરો તો અમને બી આઈડિયા આવે ને. એવું થોડું છે કે અમે પૂછીએ તો જ પૂછીએ, અમે બી અમારા વિડીયોમાં આગળ શેર કરીએ તો બી એ લોકોને બી ખ્યાલ આવે, અમને બી ખ્યાલ આવે. અને અમે પણ આ સવાલનો જવાબ અમે ગોતશું અને કહેશું, તમને જણાવશું. અને બીજા કોઈ મારા મિત્રોને કોઈને ખ્યાલ હોય તો એ બી કોમેન્ટમાં જરૂર જણાવે. જો ભાભી ને સપના મસ્ત રેડી થઈ ગયા છે, વાગી ગયા છે સાંજના 7, દીવાબત્તી મસ્ત થઈ ગયા છે.
ઓય ધીમે થી બંધ કરાય. ફાઇનલી રેડી થઈ ગયા છે, હેતાંશ ભી તૈયાર થઈ ગયો છે ને જાય છે નીચે એમના પપ્પા જોડે, અને અહીંયા મમ્મી ને ચિંતનભાઈ પણ તૈયાર થઈ ગયા છે, અને સપના ને હું પણ તૈયાર થઈ ગયા છે. તો હવે જોવા માટે નીકળીએ છીએ. પપ્પા હજુ આવ્યા નથી, પણ ઈ આવશે એની જાતે ટુ વ્હીલ લઈને, અને અમે લોકો બધા સાથે જઈએ છીએ. ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને રસ્તામાં જઈએ. હેતાંશ ભાઈ ભાઈ કહે છે આમ થી ક્યાં દીકું તો દેખાતું, જો યોગી ચોક આવવાનું છે. આરસીસી રોડ બને ને એટલે આ રસ્તો બંધ કર્યો છે બરાબર. પણ તમે યાદ રાખજો, એક મહિના પછી લોકો યાદ આવશે આની અંદર પાઇપ ભૂલે, પાઇપ નાખવાનું પાછું ખોદવાનું છે, ભલે આરસીસી બને. યોગી ચોક વિસ્તાર યાદ રાખજો. હરેક જગ્યાએ આપણે તપોવન સર્કલ વાળા સીધા કલાકુંજ વાળા રોડે બધે એવું જ થયું કે જ્યાં આરસીસી કરીને મસ્ત રોડ બનાવ્યા ને ત્યાં મેટ્રો નું કામકાજ માટે રોડ ને ખોલ્યા. શું કામ એને તો એવો ખર્ચો કરીને પેલું કરતા હશે. કોમેન્ટ કરો આ વાત ઉપર કે રાઈટ છે કે રોંગ છે તે. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર, ક્યા બાત, યે બાત હે. તો ફ્રેન્ડ ફાઇનલી અમે હરે કૃષ્ણ વિલેજ માં એન્ટ્રી લઈ રહ્યા છીએ અને પહોંચી ગયા અમે. ફાઇનલી તો અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. અંદર આવતા તમે જોઈ શકો છો વિશાળ ગામ. જો આ બાજુ બનુ દાદા કૂવામાંથી પાણી સીસી રહ્યા છે, ગામડાની મોજ હો કેટલું. અરે વાહ, ડોલ આવી ગઈ. જો બહુ મસ્ત જગ્યા છે, અંદર આવતા તમે જુઓ ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. ને આ બાજુ જુઓ અતુલભાઈ ની ભાઈ કંઈક વહીવટ કરી રહ્યા છે. જો આવે કેટલા મશગુલ છે વાતોમાં. અને અહીંયા જો પૂરી મંડળી જામી ગઈ છે. આ સામે બેઠા ને આંટી મને જમવાનું કહ્યું છે. આ વિલાસ આંટી, હા અમારા મમ્મી છે. પછી આ ફેમિલી નું ઓળખતી, હા અમારા દયાબેન સાહેબ. જો જો અંદર આવતા વિશાળ જગ્યા છે બેસવાનું. એક સામે પાણીયારું પણ છે, જોઈ શકો છો. હેતા સડતો ને વો ઈ ગમ હોય જો જો તાપણું કરવા માટે છે. બહુ જ મસ્ત જગ્યા છે, ઠંડુ એકદમ વાતાવરણ છે. આ બે જો મસ્ત જગ્યા લઈ લીધી છે. જો આમાં બળ કરી જો ફેરાય ફેરાય ફરશે ફેરાય ફેરાય ફેરાય. અરે વાહ, જો છે ને આ દેશી ગામડા મોજ લે એવો. જો આ બાજુ ચૂલોય છે, મસ્ત જગ્યા છે. અને હવે ફાઇનલી જાવી છે જમવા. જોરદાર આયોજન છે. બેસી ગયા છે ને હું બેસી જાય છે એની બાજુ. અંદર આવી રીતના બેસાડી દે છે ને અંદર બધી વસ્તુ પીરસી જાય છે. જુઓ આ શું છે ભાઈ, સીતાફળ રબડી. દાળ બાટી આવી ગઈ છે. જુઓ જોરદાર મસ્ત એને ઘી નાખ્યું અને આ નાખી દાળ. વાહ, ગરમા ગરમ છે. જુઓ ધુમાડા નીકળે, ગરમા ગરમ ભજીયા આવી ગયા છે. જુઓ હાલો વચ્ચે સાઈડમાં બેસાડીશું. બીજો આ ભાઈ અથાણા લઈને આવ્યા છે. શું શું છે? એક ખાલી આ અથાણું આપો. લસણીયા બટેકા. હા ભાઈ, ભરતો. હા, પનીર. પનીર આપો આપો. ઊંધિયું આપો. ઊંધિયું આપો. ઓકે, જોરદાર ચાર સબ્જી આપી દીધી છે. હવે આપે છે ગરમા ગરમ રોટલા અને રોટલી. રબડી નહી જમી લીધા પછી તાણ કરીને જમાડે છે. જો અરે વાહ,
બહુ મસ્ત છે અતુલભાઈ. પપ્પા એવું કહે છે કે હવાર માં ભાખરી નહીં કરતી. હું તમને ચોક્કસ હું વ્લોગ માં બતાવીશ કે પપ્પા ભાખરી બે ખાઈ તો છે ખાસિયત નહીં. બાકી સપના કેવી મજા આવી જમવાની? કેવી લાગી જમવાનું? કેવી મજા આવી? ભનુ દાદા કે તો મન ચિંતન ખાધા જેવી જો સીતાફળ રબડી મજા આવી એટલા સરસ હતા મકાઈ વાળા માં. પછી આ લોકો થાળી લઈ જાય જો દેખો તને જોરદાર યુનિક આઈડિયા કે એક ગજેબામાંથી એક ગજેબામાંથી એક જ એનો ટોપ હોય નહીં ભરવાનો એમ એક પ્લેટ નો વધે એવી રીતે એને ગોઠવણી કરી. આ બધું જુઓ એક મોટો હોલ છે. કોક જાજા મહેમાનો હોય એક સાથે જમાડવા હોય તો મસ્ત. આ બાજુ જો પ્લેટો ને થપ્પામાં લાગી દીધા એ જો કપાટમાં મસ્ત આયોજન છે. મુખવાસ ખાવશો? ચોપાટી માં પણ જવું જ પડે ને હવે આપણે આ સુરત માં આવું દેખાય નહીં ને. અને જો આપણે ઘરે રજવાડી ટોલિયા ગાળ દીધા છે. ખાટલો નથી ટોલિયા છે. ટોલિયા કોને કેવાય? ઈકો વાલો. તો આજ ભાભી આપણને કહે છે ઢોલિયા ને ખાટલા માં શું ફરક છે? ખાટલો હોય ને એના પાયા પતલા ને એવા હોય. ઢોલિયો હોય ને લાકડાનો વજન વાળો ને આવા મજબૂત પાયાનો હોય કે રજવાડી રજવાડી લોક કે ઢોલિયા. અહીંયા એવું છે કે આપણે સ્કૂલે જતા હોય ગાર્ડનમાં રમતા હોય કે એવું જતા હોય તો મોટી ફેરવવાનું પિંક ડ્રેસ વાળા તમે છો? હું છું એટલે મારે પેલાનો છે. હા જો એના ચોટલા જો ભાભી ના ચોટલા. પછી અહીંયા છે સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પણ જો એક વાત તો આપણી સાચી જ છે
કે આપણે ગમે ત્યાં ગુજરાતીની ત્યાં જઈએ ને તો એ ભગવાનનું તમને દ્રશ્ય ગમે ત્યાં તમને જોવા મળે, માહોલ જોવા મળે. બાકી તમે આમ બીજા ગમે ત્યાં જાઓ તો તમને ત્યાં ન મળે. આપણે અહીંયાની સોસાયટી અહીંયાના ગામમાં બી એવું કે આજુબાજુમાં મંદિર ને એ બધું બહુ સરસ હોય છે. અને આમ વિદેશ તો હું ગઈ નથી, પણ જોકે બધા એવું કહે છે કે ત્યાં એવું બધું નથી, બહુ ઓછું છે એમ. બાજુ જાદુ ચાલે છે. કપડે કહીએ એક દો તીન યે પીસી સરકાર વાલા આઈટમ હૈ અચ્છે સે દેખો સાહેબ દોનો હાથ ખાલી ये बोल आगरा जाता है ताजमहल देखने, जादू का छड़ी लगाया ये आगरा गए सर जी. इसमें नहीं रखा है और इसमें भी नहीं रखा है, खाली पूजा रीते पूजा. ये दिल्ली जाता है कुतुब मीनार देखने, दिल्ली चले जाओ ये दिल्ली गया. इसमें कुछ नहीं रखा है साहब जी, वो दिल्ली गया है. ये जयपुर राजस्थान जाएंगे, हवा महल देखने जयपुर चले जाओ, वापिस कमोन आ जाओ. ये आगरा से आए ताजमहल देख के, दिल्ली से कुतुब मीनार देख के, जयपुर से हवा में. आप लोगों कला नहीं मरी है, कदर मर चुकी है. कदर कम हुई है, कला तो अमर चीज है. साहब जी मैं एक बार रिपीट करता हूँ, सर आप 50 ग्राम पाछल रहो. ये जादू जमीन में चल रहा है. वेरी गुड सा, वेरी गुड. हाथ निकाल दो, अच्छा सर ये देखो रिपीट. इस बोल को यहाँ पर बंद, इसको यहाँ पर बंद, इसको मुट्ठी में बंद. 1 2 3 बोल गायब हुआ, ये यहाँ जमा हुआ. अभी दो आया है, आपको बुला रही है, ये चला गया. ये तीनों चाय में होटल बना रही. सब लोगों ये जादू बंद होता है, अब आपकी सेवा में दूसरा जादू पेश करते हैं. जादू देखूंगा पेशल, ये बैग भी अलग ही रख लेता हूँ. फोटो 50 ग्राम पाचल, ये बैग इधर रख दिया है. अब ये दूसरा वाला जादू देखो. देखो यहाँ सांप का जादू नहीं होता है, ये स्पेशल स्टेट है. यहाँ इतना भी गलत जादू नहीं होता. आप बिल्कुल नो टाइम समय पर जादू देखो, समझ गए? हिंदी समझते हो? हाँ तो लठी दरबार इसकी पूंछ नहीं देख, इसकी पूंछ नहीं देख लेना सर. एक जादू एक ही बार होगा, रिपीट नहीं होता. फिर ये मत कहना कि हमने देखा नहीं, डबल से दिखाओ. नहीं, इधर जाओ, बाहर आ जाओ, बाहर गड़बड़ कर रहा है. इसको चेना पोलिस्टर में बांध कर लाता हूँ. जितने भी साहब ये जादू देख रहे हैं बिल्कुल डबल नजर तेज कर कर देखना साहब. यार आप मेरा जादू टीचर कर सर जी, ये चेना आप सिट डाउन प्लीज. यार सब आ जाएगा. आप तो आधा जादू तो मैं वैसे सिखा दूंगा आपको, आप जरा बैठो. आप लोगों मेरी तरफ ध्यान रखाना, नजर दे यार मुझे. आप विरोध मत, देखो मेरी बात सुनो. ये तो मैं अंडे वाले को अलग कर रहा हूँ, अंडे फूल गए मेरा नुकसान हो गया, इसीलिए अंडे वाले को. अच्छा मैडम जी आप जरा इधर से उपचारी से बैठना, मामला जानवर का है. अरे साहब सर जी इधर देखो, इधर अंडे ये इसकी पूंछड़ी है साहब, और ये इसकी खोपड़ी है साहब. अब ये पकड़ लिया है, इसकी आवाज सुनिए. मारेंगे नहीं, बला हुआ है.
बाहर आ जाओ सबको तेरा बनाओ। सात लोगों को इसमें दो अंडे भेज के थे, रात में भुजिया खा गई। सभी जानवर सूरत गया जाएगी, एक मिनट में आ जाएगा। आपको ये देखना है कि वन मिनट में कैसे आता है। अब मैं इधर से थोड़ा राजस्थान का मट्टी रखू, इधर देखो ना भाई। हाँ, मेरी तरफ ध्यान रखा ना साहब। देखो साहब लोगों, ये ठेला खाली है, ये देखिए पानी ठेले को। इधर किसी को भी सांप को जानवर नजर में आता है तो बोल देना इस कप में, इस कपड़े में नहीं है। देखो ये चेना पॉलिस्टर खाली है, इधर से भी और ये इधर से। नहीं सर जी, डब्बे में नहीं है, ये डब्बा तो हमने दूर रखा है। ये वाला, ये नहीं नहीं ये वाला बेबी, ये खाली है इसमें। अरे ये है जाली। अच्छा आपने देखा है? अच्छा यार आप तो गड़बड़ कर रहे हो, ज्यादा बोल रहे। ये देखो ये बिल्कुल खाली है जाल में। अरे यार इसमें आप लोगों ऐसे ऐसे बच्चे तो जादू को कहाँ समझते हैं, तो कदम तो कर नहीं सकते, गड़बड़ जरूर कर सकते। सब लोगों अभी जानवर सूरत में है। अब आई बात, ये तो डबरू है और ये डोकरी थी, वो डोकरी ये बांस पर खाली जानवर इधर है इस कपड़े में। देखो जादू इधर नहीं है। मैडम जी घर पे याद करोगे गाड़ी किसने ब्रेज में जादू देखा है। ये देखो साहब, ये पूछड़ी, ये सूरत से आ चुके हो, साहब की सेवा में पेश हो जाओ। ये सर आपका बहुत दिन से वही कर रहे हैं। देखो सर जी ये आ गया, सीधे रहो। ये अंडे वाले को यहाँ रखते हैं, ये अंडे वाली और ये बच्चे वाली। जान मांग कर लाए सभी साहब। बोलो कौन सा जानवर देखा आपने? कबूतर, असली या नकली? क्योंकि मालिक ने सबका जोड़ा बनाया है। जयपुर राजस्थान से एक और लाओ। आज ये बड़े बड़े साहब आए सूरत वाले। हट मुर्रे, ये खूब विजन पेश करते हैं आप। જાદુગર જોઈ લીધું છે, હવે જાશું કુંભાર પાસે। ચાલો ફટાફટ પાછળ, ટ્રાફિક થઈ પેલા। જો આ બાજુ સપના બેહી ગઈ છે, શું બનાવવાનું છે? મટકી બનાવી છે। ભાભી બનાવે છે આ વખતે જાતે એકલા, ને હાથમાં આવી ગયું છે જુઓ, આને વાર જ ન લાગે જુઓ, તરત જ આવી ગયું, મસ્ત બની ગયું જુઓ, લ્યો અમે વાર ન લાગે માટે બનાવ્યું છે એટલે નાનું બનાવ્યું છે। ગુજરાતી જગ્યા છે, ઓરિજિનલ ગામડાની જગ્યા છે, આપણે જોયું છે કેટલા હદ સુધી એને જવાબ આવડે, બરાબર? તો પેલો સવાલ આપણે ભાભી ને પૂછશું। ભાભી, આ છે ગ્લાસ, તો આને ગુજરાતીમાં શું કહેવાય? રેલગાડી ઓકે। હજી એક સવાલ છે ભાભી માટે, બોટલ, બાટલો, બાટલો, શીશો, શીશો। પછી છે કોનો સવાલ? આપણે કેવી સ્ટાર્ટ કર, સ્ટાર્ટ
शुरुआत के ओके पेन पेन कई पेन पेन लखवानी पेन आवे ये बॉल पेन बीजू कई कलम फिल्म पिक्चर पिक्चर ફિલ્મ જોવા જાવી એવું બહુ બોલતા હોય પણ મને ગુજરાતી શબ્દ ફિલ્મ જોવા જાવી ફિલ્મ ચાલો એનો જવાબ તમે કોમેન્ટ કરજો ભાભી માટે છે આપણે ઘણી વાર કહેતા હોય કે ઓફકોર્સ એના માટે ઓફકોર્સ કે ઓફકોર્સ એનું ગુજરાતી હા જરૂર ચાલો તો ગુજરાતી જગ્યાઓ પર ગુજરાતી સવાલ અને આપણા ઇંગ્લિશમાં એટલા ખોવાઈ ગયા છે કે ગુજરાતી ભાષા ભૂલાતી જાય છે પણ આવી ગેમોના લીધે આપણે પછી જૂની અને ઓરિજિનલ શબ્દ યાદ રહી ગયા બહુ મજા આવી બહુ મજા આવી ચિંદરભાઈ માટે ચાલો આપણે આગળ જાશું બસ બોલો સાંટી મહેંદી મુકાવે છે કેમ કઈ પ્રસંગ છે એ કઈ કી ના કેમ મીટિંગ માટે કોઈને હોલ રાખવો હોય તે માટેનો એક મસ્ત હોલ બનાવેલો છે અને આ બાજુ ગજેબો છે બર્થડે પાર્ટી સેલિબ્રેશન કરવા માટે કેક કટિંગ કરવા માટે તો જરૂર આવો ને જૂની યાદો ને તાજી કરો કેવું ખતરનાક છે જો તો એમાં ઉપર ચડ્યો છે હેતંશ હવે નીચે કેમ આવી તો નીચે ક્યાંથી આવીશ પીએલા બાજુથી ભાભી ને સપના જોજો બાળપણની થોડી યાદો વિતાવે છે જોજો આ આખું આખું ટાયર્ડ નું છે જોજો હમણાં હો કુદી ને આવશે જોવો જો એ આવ્યા 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 અરે 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 પડતા નહીં આમ જોવો છે ને આ લોકો જલસા હવે લસરપટ્ટી માં જાઓ જાઓ લસરપટ્ટી માં હવે અતુલભાઈ ને બધા જ આવી છે જ્યોતિષ પાસે હાલો બા જ્યોતિષ પાસે ફાઇનલી તો જ્યોતિષ માટે આવી ગયા છે અતુલભાઈ બેસી ગયા સ્વયં કે લીએ નહીં હૈ દૂસરે કે લીએ હૈ દૂસરે કે બહુત સોચતે હો સ્વયં કે લીએ નહીં સોચતે હો પણ તુમ્હારા સ્વભાવ એસા હૈ કે પંખી જૈસે જૈસા ફોડતા હૈ ના વૈસે વૈસે તુમ ભી ઘૂમતે હો હાલે 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 અચ્છા પર સુર્યા નારાયણ કો જલ ચડાને કે લીએ બોલાય તો મેં કલ સે કરું ભી 7-8 ના 5 સ્નાન આવે માં 5 સ્નાન ના નામ અલગ અલગ આવે મુનિ સ્નાન છે પછી કેવું હરે કૃષ્ણ વિલેજ માં અહીંયા મસાજ નું પણ છે તમે મસાજ કરાવી શકશો સપના જવું છે મસ્ત મસાજ કરી દેવો જો અરે વાહ જઈએ છીએ
અને આજે ખૂબ એન્જોય કરી, બહુ મજા આવી, બધા ફેમિલીને મળ્યા. તો અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.